नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौवायरियाम नमो लोये सौजायानम नमो लोये सौत्रिकावर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिना कामदं औषधं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमी मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगल नमः समर्पितं समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकार में कलश 187 पछी जे विस्तार करे छे, जे समाधान आप्यु छे, एनो साथे आपणे करी रह्या छीए। हवे पछी जे गाथा 306 अने 307 छेल्ली जे बे गाथा आवानी छे, एमां जे वात आवानी छे एनी पहेला आ समाधान आप्यु छे, एनो विस्तार आपणे करी रह्या छीए। जे 187 गाथा पछीथी जे वात आवी एमां प्रश्न करी अने वात कहेवामां आवी। प्रश्न ए प्रकारे करवामां आव्यो के आ शुद्ध भावनी जे वात करो छो एवा शुद्ध भावनी शुं जरूर छे, आत्मानी सिद्धिनी शुं जरूर छे। त्यारे आ प्रतिक्रमण प्रतिकरण आदि आठ भाव छे, ए आठ भाव જે સુભાવ છે એ દ્વારા અપરાધ નિવારણ કરી શકાય છે, તો પછી આવા આત્માની સિદ્ધિરૂપ ઉપાયની શું જરૂર છે એમ કરીને પ્રશ્ન કર્યો। અને પછી એમાં વિસ્તારથી એ વાત પણ સાથે લીધી કે વ્યવહારને અવલંબીને આ જે દલીલ હતી એ વ્યવહારને અવલંબનારાની દલીલ હતી, એટલે એમણે સાથે એ પણ દલીલ કરી કે શાસ્ત્રમાં એ વાત પણ આવે છે। કેવા શાસ્ત્રમાં? કે આચાર સૂત્રમાં। પણ એ વાત વ્યવહાર નહીંથી કહેવામાં આવી હતી અને એ વાતને અહીંયા મુખ્યતા લઈ અને વ્યવહાર આલંબીએ એ વાતને મૂકી અને એમ કહ્યું કે આ જે અપ્રતિક્રમણ અપ્રતિસરણ અપરિહાર એ બધું જે છે એ વિષકુંભ છે અને એનાથી વિપરીત પ્રતિક્રમણ પ્રતિસરણ પરિહાર ધારણા નિવૃત્તિ નિંદા ગ્રહણા એ આઠ પ્રકાર તો અમૃતકુંભ છે અને એના દ્વારા અપરાધ મટે છે, એટલે એનું સમાધાન આપતા જે વાત ગુરુદેવે સમજાવી છે એ બધો વિસ્તાર આપણે પ્રવચન રત્નાકરમાંથી કરી રહ્યા છીએ। એમાં પ્રતિક્રમણ સંબંધી વાત કરી, પ્રતિસરણ અને પરિહાર સંબંધી વાત કરી, હવે આજે ધારણા સંબંધીની વાત લઈશું। તો પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 493 એમાં પરિહારની વાત સહેજ આપણે પુનરાવર્તન રૂપે ફરી કરીએ જેથી અનુસંધાન મળે અને પછી ધારણાની વાત લઈએ। તો પરિહાર એમાં ગુરુદેવ સમજાવે છે કે મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ દોષોનું નિવારણ કરવું એનું નામ પરિહાર છે અને આવો નિવારણનો ભાવ, મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ દોષોના નિવારણ કરવાનો જે ભાવ તે શુભભાવ છે એ પરિહાર છે। ધર્મીના આવા શુભભાવને આરોપ આપીને અમૃતકુંડ કહ્યો છે, ધર્મીના આવા શુભભાવને આરોપ આપીને અમૃતકુંભ કહ્યો છે અને તેનો પક્ષ લઈને આ વ્યવહારને અવલંબનારા કહે છે કે શાસ્ત્રમાં એને અમૃતકુંભ કહ્યો છે, એવા પરિહારને અમૃતકુંભ કહ્યો છે, તો પછી હવે સ્વરૂપની સિદ્ધિની શું જરૂર છે? આ
अपराध ने दूर करनार छे, अपराध नु निवारण करनार छे। परंतु वास्तव में तो आ सुख भाव ये सुख उपयोग रूप छे, ये शुभ उपयोग रूप छे, शुद्ध उपयोग रूप नथी। शुभ उपयोग छे एटले पुण्यनो बंद पड़े छे, शुद्ध उपयोग नथी એટલે સ્વરૂપમાં જવાતું નથી, સ્વરૂપની અનુભૂતિ થતી નથી, સ્વરૂપમાં લીનતા થતી નથી। એટલે શાસ્ત્રમાં એને, એટલે વ્યવહારના શાસ્ત્રમાં એને અમૃતકુંભ કયો। પણ એ અમૃતકુંભ કોને માટે છે? કે જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એવા ધર્મીને માટે, જેણે નિશ્ચયથી સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એવા ધર્મીને માટે આ શુભ ભાવને વ્યવહારથી નિશ્ચયથી જે વાત છે એનો સહચર જાણી અને અમૃતકુંભ કયો છે। પણ નિશ્ચય જેને નથી, જે નિશ્ચય વિનાનો છે, જેને સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, સ્વરૂપનો અનુભવ થયો નથી, એવા મિથ્યા દ્રષ્ટિને આ શુભ ભાવ છે એ કોઈ રીતે અપરાધને દૂર કરનારો નથી। એટલે વાસ્તવમાં તો એ સ્વભાવ છે, એ બંધનું કારણ છે, અને બંધનું કારણ છે એટલે એ મુક્તિનું કારણ હોય નહીં, એટલા માટે એ શુભ ઉપયોગ ઝેર જ છે એમ ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે। એ અટકવાનું સ્થાન છે એટલે એ ઝેર છે। હવે આગળ ધારણા, અહીંયા ધારણાનો અર્થ જે કરવામાં આવ્યો છે એ આપણે જે અવગ્રહ ઈહા અવાય ધારણા જે રીતે લઈએ છીએ એ અર્થ નથી, અહીંયા ધારણાનો બીજો અર્થ લેવામાં આવ્યો છે। ધારણા એટલે આ જે મંત્ર બોલીએ છીએ, પંચ પરમેશનું સ્મરણ કરીએ છીએ, નૌકાર મંત્ર બોલીએ છીએ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોહે સવ શ્રાવણમ, એમ પંચ પરમેશનું સ્મરણ કરવું એ શુભ ભાવ ધારણા છે। પંચ નમસ્કાર આદિ મંત્ર, ઓમ આદિ મંત્રો, એ મંત્રોનું ચિંતવન એ શુભ રાગ ધર્મીને હોય છે અને એને અહીંયા ધારણા કરવું છે। વળી મૂર્તિનું આલંબન લઈ અને જે શુભ રાગ છે એને પણ ધારણા કરવું છે। પણ એ ધારણાને અમૃતકુંભ કયો છે એ તો ઉપચારથી કહેવામાં આવ્યો છે, એને શાસ્ત્રમાં ઉપચારથી અમૃતકુંભ કયો છે। આત્મ અનુભવની અપેક્ષાએ ખરેખર તે ઝેર છે, પણ એનો આત્મ અનુભવનો સહચર જાણી તેનો આરોપ આપીને વ્યવહારથી અમૃતકુંભ કયો છે। હવે વ્યવહારથી જ્યારે એને અમૃતકુંભ કયો છે અને જે સમ્યક દ્રષ્ટિ નાની ધર્મી છે, જેને નિશ્ચયથી ધર્મ પ્રવર્તે છે, જે નિશ્ચયથી મોક્ષ માર્ગમાં છે, જે સાચી રીતે મુમુક્ષુ છે, એમને માટે એ વાત બરાબર છે વ્યવહારથી એને એમ કહેવાય, કેમ કે એ સહચર છે, એ સાથે રહેલો ભાવ છે। સહચર એટલે સાથે રહેલો, એ સાથે રહેલો ભાવ, શેની સાથે રહેલો, નિશ્ચયની સાથે રહેલો ભાવ છે એટલે વ્યવહારથી એને અમૃતકુંભ કહેવાય। પણ વાસ્તવમાં તો એ શુભભાવ જ છે, અને શુભભાવ છે એમાં જો અટકવાનું થાય તો ભવના ભ્રમણ જ થાય। એટલે ભલે જે વ્યવહારના રસિયા છે એને વ્યવહારથી અમૃતકુંભ કયો હોવા છતાં પણ એને એકાંતે અમૃતકુંભ કહેતા હોય, છતાં વાત એમ નથી, વાસ્તવમાં એ શુભભાવ છે, એને શુભભાવ છે તે બંધનું જ કારણ છે। એટલે ગુરુદેવ એ વાતની સ્પષ્ટતા કરતા કહે છે કે સહચર જાણીને તેને આરોપ આપીને વ્યવહારથી અમૃતકુંભ કયો છે। હવે એનો પક્ષ કરીને આ અજ્ઞાની એમ કહે છે કે શુભથી અશુભ મટે છે, માટે પ્રથમ શુભ કરવું જોઈએ, તો તેને શ્રી ગુરુ સમજાવે છે, તેને શ્રી ગુરુ કહે છે કે ભાઈ સાંભળ, વિતરાગનો માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે,
राग से उत्पन्न थतो नथी। वितराग परमेश्वर नो मार्ग, वितराग परमेश्वर कहेलो मार्ग, एमने चिंतवेलो मार्ग, एमने जे प्रारूप्यो छे ए मार्ग, जे मार्गे एमने वितरागता प्रगट करी छे ए मार्ग, ए वितराग भाव थी उत्पन्न थाय छे। अने वितराग भावना स्थाने जो राग होय तो राग थी काई ए मार्ग बनतो नथी। तथापि बाह्य द्रव्य में चाहे तो ये जिनबिंब हो, साक्षात जिनेश्वर भगवान हो, समुस्मरण में साक्षात तीर्थंकर भगवान विराजता हो, ते हो, पंच परमेष्टी हो, पण ए बाह्य द्रव्य नु आलंबन लेता गर्मी ने जे शुभराग उत्पन्न थाय छे तेनाथी खरेखर आत्मानी प्राप्ति थती नथी, शुद्धि थती नथी। परंतु गर्मी सम्यक दृष्टि एने ए शुभभाव ने शुभभाव तरीके जाने छे, एने धर्म तरीके जाणतो नथी, त्यारे एने एवो शुभभाव आवे छे, એટલે કે છે કે એનું આલંબન લેતા ધર્મીને જે શુભરાગ ઉત્પન્ન થાય છે તેને વ્યવહારથી જીનવાણીમાં અમૃત કુંભ કયો છે, પણ નિશ્ચયથી તો તે ઝેર છે, નિશ્ચયથી તો તે ત્યાગવા યોગ્ય છે, એ અટકવાનું સ્થાન છે। વિતરાગ ભાવની પ્રગટતા વિના વિતરાગી પર્યાય પ્રગટ થઈ જ નથી, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યું નથી, ધ્રુવ તરફ ટળ્યો નથી અને સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, એટલે નિર્મળ વિતરાગી પરિણામ પણ થયા નથી। એમ વિતરાગ ભાવની પ્રગટતા વિના ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણતા કદી સંભવતી નથી। ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, એમ તો ભગવાનના સમુશ્રણમાં જઈને મણિરત્નના દીવા, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલ લઈ તે ભગવાનની અનંતવાર પૂજા કરી છે, પણ તેથી શું થયું? તેથી કાંઈ થયું નહીં, તેથી ભવના ભ્રમણ મટ્યા નહીં। એ તો પરનું આલંબન હતું, અને એવા પરાવલંબી શુભનું લક્ષ્ય છોડીને સોના આશરે પરિણમ્યા વિના ધર્મની ઉત્પત્તિ થતી જ નથી। ધર્મની ઉત્પત્તિ સ્વના આશ્રય જ થાય છે, પરના આશ્રય જે ભાવ છે, એટલે કે જીનવાણીના આશ્રય, જીનેશ્વર ભગવાનના આશ્રય, પ્રતિમાના આશ્રય જે ભાવ છે એ શુભભાવ છે, અને શુભભાવના આશ્રય ધર્મ પરિણમતો નથી, ધર્મ પ્રાપ્ત થતો નથી, શુદ્ધિ પણ થતી નથી, ઉત્પત્તિ પણ થતી નથી, શુદ્ધિ પણ થતી નથી, એવી સ્થિતિ થતી જ નથી। એટલે સ્વના આશ્રય પરિણમે આવીના આ શુભભાવ છે એને ઝેર કહ્યો। હવે નિવૃત્તિ વિશે કહે છે કે નિવૃત્તિ એટલે કે વિષય કસાયરૂપ અશુભથી અઠી શુભમાં આવવું, તે નિવૃત્તિ છે। પાંચ ઇન્દ્રિયોના વિષય અને ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કસાય, એવા વિષય અને કષાયરૂપ અશુભથી અઠી અને શુભમાં આવવું, તે નિવૃત્તિ છે। જેને અંતરમાં શુદ્ધ નિશ્ચયનો અનુભવ છે તે ધર્મીને આવો શુભભાવ હોય છે। જ્ઞાની ધર્મીને આવો શુભભાવ હોય છે, જેને કારણે અશુભ ટળે છે, અશુભ ઓછું થાય છે, ટળે છે એટલે અશુભ ઓછું થાય છે। વિષય કષાયરૂપ અશુભથી અઠીને એ શુભભાવમાં આવે છે, અને એવું ધર્મીને હોય છે, જેને શુદ્ધ નિશ્ચયનો અનુભવ છે, જેને સ્વરૂપનો અનુભવ થયો છે, એવા ધર્મી જ્ઞાનીને આવો શુભભાવ હોય છે, અને તેને વ્યવહારથી અમૃત કહેલ છે। સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધન સંપત્તિ, આબરૂ ઇત્યાદિના મમતાના
पाप भाव में वधता चित्त ने अठावी देव ये सुभाव छे। आ परना लक्षित था इसे कसाय थी हठी ने ये बदा अशुभ भाव थी हठी ने शुभ भाव में आवु एने निवृत्ति कही छे ने। एटले कहे छे कि आ बदा थी हठी ने जे शुभ भाव में आवे छे एवा नानी ने ए व्यवहार थी अमृत कुंभ कहवाय छे। परंतु अज्ञानी नो आवो शुभ भाव ये तो झेर छे अने संकीतिना एवा शुभ भाव ने व्यवहार थी अमृत कहू छे तो पण निश्चय थी ते झेर ज छे। निश्चय थी तो ये पण झेर ज छे। ए बंध नु कारण छे ए मुक्ति नु कारण नथी ए आत्मा नो स्वभाव नथी ए विभाव भाव छे। शुभ भाव छे ते विभाव भाव छे। एक उदाहरण आपी अने अहींया वात करी छे गुरुदेवे। आ उदाहरण घणी वखत गुरुदेव आपी छे। अहींया कहे छे कि जेम चोखानी बोरीनुं वजन पण चोखानी भेगू करवामां आवे छे पण ए बोरीनुं बारदान कंई चोखा नथी एटले चोखानी बोरी छे एमां बारदान पण छे कोथळो छे અને ચોખા છે બંને છે અને વજન કરવામાં આવે તો ભેગું વજન કરવામાં આવે છે પણ ભેગું વજન કરીને જે કહેવામાં આવ્યું એ વજન કઈ ચોખાનું નથી એટલે કે પેલો બારદાન છે એ કઈ ચોખા નથી એની સાથે વજન ભેગું કરવામાં આવ્યું છે એમાં ચોખા અને બારદાન બંને વસ્તુ છે ચોખા અને બારદાન બે ભિન્ન જ છે બુરી એ બારદાન છે એ કઈ ચોખા નથી ભલે વજન કરીએ ત્યારે ભેગું વજન કહેવામાં આવે પણ એથી કરીને એ બારદાન કઈ ચોખા બની જતું નથી તેવી રીતે ભગવાન આત્મા સ્વ એના આશ્રય સ્વના આશ્રય પ્રગટ થયેલા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે એ ધર્મ છે નિજ શુદ્ધ આત્મ સ્વરૂપના આશ્રય જે અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો એવા અલૌકિક આનંદનું વેદન થયું પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એનું ભાન થયું એવી વિતરાગી પર્યાય થઈ એ ધર્મ છે અને જે રાગ આવે છે શુભ ભાવ હોય છે શુભ રાગ આવે છે એ ધર્મ નથી એ બારદાનની જેમ જુદી ચીજ છે ચોખાથી જેમ બારદાન જુદું છે એમ જે ધર્મ માર્ગમાં મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એને સ્વના આશ્રય પ્રગટેલ જે પર્યાય છે એ ધર્મ છે અને એ સિવાય જે શુભરાગ આવે છે એ ધર્મ નથી એટલે એ વખતે એવો શુભરાગ એને આવે છે જે પોતે પોતાના સ્વરૂપને વિશે ઉદ્યમ કરી રહ્યો છે એ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે વારમાં છે ત્યારે એને શુભભાવ હોય છે એટલે એવા મોક્ષ માર્ગમાં રહેલાને એ સાથે રહેલો એટલે સહચર ભાવ છે નિશ્ચયની સાથે રહેલો એ સહચર ભાવ છે એટલે એને સહચર જાણી એને ઉપચારથી અમૃત કહેલ છે પણ એ છે તો બારદાનની જેમ જુદો ભિન્ન જેમ ચોખાથી બારદાન જુદું છે એવી રીતે એ નિશ્ચય મોક્ષ માર્ગથી આ સુખ ભાવ છે જુદો છે ભિન્ન છે એ કાંઈ ધર્મ નથી ગુરુદેવ કહે છે કે બાપુ વિતરાગનો માર્ગ મહા અલૌકિક છે અને તે વિતરાગતાથી જ ઉત્પન્ન થાય છે વિતરાગ સ્વરૂપ જીન સ્વરૂપ ભગવાન આત્મા છે તેનો આશ્રય કરવાથી જેટલો વિતરાગ ભાવ થયો તે ધર્મ છે એ અમૃત છે અને તેમાં કમી રહેતા પરાવલંબી જેટલો શુભરાગ રહ્યો તે નિશ્ચયથી ઝેરનો કડો છે જો બહુ સરસ વાત સમજાવી કે જેટલો વિતરાગ ભાવ છે તે ધર્મ છે જેટલો વિતરાગ ભાવ છે તેટલી વિતરાગી પર્યાય થઈ છે એ ધર્મ છે અને સતત એક સરખા વિતરાગી પરિણામ નથી થતા અને વચ્ચે વિક્ષેપ પડે છે એટલે કે એ પોતે બહારમાં આવી જાય છે ત્યારે એ વિક્ષેપ પડ્યો એટલી કમી પડી
અને એ વખતે લક્ષ પરનું થયું એટલે આલંબન પરનું થયું, જેમ કે જીનેશ્વર ભગવાન તરફ લક્ષ ગયું, જેમ કે શાસ્ત્ર તરફ લક્ષ ગયું, પૂજાનો વિકલ્પ આવ્યો, તો એ પરના લક્ષ્ય થતો જે ભાવ એ સુગુરાગ છે અને એ નિશ્ચયથી એ ઝેરનો ઘડો છે. કેમ કે એમાં જ્યાં સુધી એ રોકાઈ રહે છે ત્યાં સુધી એને વિતરાગી પરિણામ થતા નથી, એને સ્વરૂપમાં એકાગ્રતા લીનતા સ્થિરતા થતી નથી. એટલે જે મોક્ષ માર્ગમાં છે એને તો આ અટકવાનું સ્થાન છે, એટલે એ ઝેર છે. નિંદા વિશે આગળ ગુરુદેવ વાત કરે છે. નિંદા, નિંદા એટલે આત્મ સાક્ષીપૂર્વક દોષોને પ્રગટ કરવા, પોતાના દોષોને આત્મ સાક્ષીપૂર્વક એટલે પોતામાં રહીને જ પ્રગટ કરવા કે આ મારા દોષ છે, આ દોષ મને ન હોવા જોઈએ, આ દોષ થયો, એમ આત્મ સાક્ષીપૂર્વક દોષોને પ્રગટ કરવા, દોષોને અંતરમાં સ્વીકારવા કે ના આ મારી ભૂલ છે, આવો ભાવ આવો વિકલ્પ મને જે થયો એ મારો દોષ છે, એમ આત્મ સાક્ષીપૂર્વક દોષોને પ્રગટ કરવા. અશુભ ભાવ આવી ગયો હોય તો તેની નિંદા કરવી, ત્યારે આ શું આવો પાપનો ભાવ મને આવી ગયો, આવો પાપનો ભાવ મને ન હોય. આ પ્રમાણે આત્મ સાક્ષીએ દોષોની નિંદા કરવી એ શુભ ભાવ નિંદા છે, અને સમકીતીને એ શુભ ભાવ નિંદા હોય છે. પોતાના દોષની નિંદા કરે છે કે આ ભાવ મારો હોય નહીં, મને હોય નહીં, એમ એ શુભ ભાવ નિંદા છે. વાસ્તવમાં તે અતિન્દ્રિય આનંદરૂપી અમૃતના સ્વાદથી વિપરીત છે, તો પણ અગાઉ જેમ બીજા ભાવ માટે વાત કરી એ જ રીતે આ ભાવ પણ સહચર જાણીને એને વ્યવહારથી અમૃત કહેવામાં આવેલ છે, પણ નિશ્ચયથી તે અમૃત નથી. સમયસાર ગાથા 11માં ભાવાર્થમાં કહ્યું છે કે વ્યવહારનો જે પક્ષ છે તેનું ફળ બંધન એટલે સંસાર જ છે. જેટલો વ્યવહાર છે અને વ્યવહારનો પક્ષ છે એ પરાવલંબી છે, પરના આલંબને થતો ભાવ છે, પરાશ્રિત ભાવ છે, એટલે એ સુભાવ છે, એ બંધનું કારણ છે, એટલે મોક્ષનો માર્ગ નથી. એ સંસાર જ છે, તેનું ફળ સંસાર જ છે. ગરહાની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે ગરહા એટલે ગુરુની સાક્ષીએ દોષોને પ્રગટ કરવા. પહેલા નિંદામાં એ આત્મ સાક્ષીએ દોષને પ્રગટ કરતો હતો, અહીંયા ગરહામાં ગુરુની સાક્ષીએ દોષોને પ્રગટ કરવા. પોતાને જે કોઈ પાપ કર્મ થયું હોય તે અતિ નિચ્છલ ભાવે ગુરુ પાસે જઈને જાહેર કરવું, એને છુપાવ્યા વિના, એને જરાય છુપાવ્યા વિના ગુરુ પાસે જઈ અને જાહેર કરવું, એવો શુભભાવ ગરહા છે. અને જાહેર કરી અને પ્રાયશ્ચિત માંગવું, ખરેખર તો એમાં એવો ભાવ છે. સમકીતીને એવો શુભભાવ હોય છે, એને ઉપચારથી અમૃત કહીએ તો પણ વાસ્તવમાં એ ધર્મ નથી, અમૃત નથી. શુદ્ધિને વિશે આગળ કહે છે કે શુદ્ધિ એટલે જે પાપ કર્મ થયું હોય તેનું પ્રાયશ્ચિત લેવું, એવો જે શુભભાવ છે તે શુદ્ધિ છે. શુદ્ધિ અહીંયા વ્યવહાર શુદ્ધિની વાત લીધી છે, એટલે જે દોષ થયો પાપ કર્મ થયું હોય તેનું પ્રાયશ્ચિત લેવું, એવો જે શુભભાવ છે તે શુદ્ધિ છે. એટલે પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત લેવું એટલે એવું પ્રાયશ્ચિત કરવું. ગ્રહા કરે એટલે ગુરુ પાસે પ્રાયશ્ચિત માંગે કે મારે આનું પ્રાયશ્ચિત શું કરવું, અને શુદ્ધિ કરવામાં એ જે પાપ કર્મ થયું છે એને માટેનું જે પ્રાયશ્ચિત કરવાનું હોય તે પ્રાયશ્ચિત કરવું એટલે પ્રાયશ્ચિત લેવું, એવો પ્રાયશ્ચિત લેવાનો જે સ્વભાવ છે
એને શુદ્ધિ કહ્યું. અને આવો સદભાવ સંકિતીને હોય છે, પણ તે ધર્મ નથી. ચારથી એને અમૃત કહેવામાં આવેલ છે એ જુદી વાત છે, પણ નિશ્ચયથી એ ધર્મ નથી. આ રીતે આ આઠ બોલને વ્યવહારના શાસ્ત્રોમાં અમૃત કયા છે, એટલે શિષ્ય તે વાતને મુખ્ય કરીને કહ્યું કે તમે પ્રથમથી જ આત્માની દ્રષ્ટિ કરો, સમ્યક દર્શન કરો, આત્માનુભવ કરો એમ કહો છો, પણ અમને પહેલા અશુભ જે વડે ટળે તે શુભને તો કરવા દો. શુભથી અશુભ તો ટળે છે ને. અને હવે એના ઉત્તરમાં નિશ્ચય નહીંની પ્રધાનતાથી આચાર્ય દેવ એટલે કુંદકુંદાચાર્ય ભગવાન ગાથાઓ દ્વારા સમાધાન કરે છે. હવે આ વાત તો બરાબર સમજાય કે વ્યવહાર નયના આ બધા કથન છે, વ્યવહારથી આને અમૃત કુંભ કયો છે, પ્રતિક્રમણ પ્રતિસરણ ધારણા આદિને. પણ હવે અહીંયા એ વાત લીધી છે કે શિષ્યને હજી એમ છે કે આ વાત બરાબર છે, પણ અમને હજી આ જે આઠ બોલ કયા એ દ્વારા અશુભ ટળે છે, માટે પહેલા અમને એ કરવા દો. તમે જે પ્રથમથી જ આત્માની દ્રષ્ટિ કરો, સમ્યક દર્શન કરો, આત્માનો અનુભવ કરો, સહાનુભૂતિ કરો એમ કહો છો, પણ અમને પહેલા તો અશુભ જે વડે ટળે એ કરવા દો, એટલે કે અમને શુભ કરવા દો. શુભથી અશુભ તો ટળે છે ને. હવે આ વાત આવી એટલે એના ઉત્તર રૂપે જે વાત કરી છે એ બહુ મહત્વની છે, એને ખૂબ સારી રીતે સમજવાની છે. એમાં ક્યાંય અપેક્ષા અને સમજ્યા વિના જો કંઈક સમજવામાં આવશે તો મોટો અનર્થ થશે. એટલે હવે શુભભાવ પહેલા હોય અને શુભભાવ દ્વારા અશુભભાવ ટળે માટે એ પહેલા કરવો જોઈએ એવી જે માન્યતા છે એ માન્યતા બરાબર નથી. અને એના સ્થાને નિશ્ચય નહીંની પ્રધાનતાથી જે આચાર્ય ભગવાને જે વાત કરી છે એ જ ધર્મ છે. એટલે એ માટેની જે ગાથા છે એ બે ગાથા, છેલ્લી બે ગાથા મોક્ષ અધિકારની, એ અતિ મહત્વની છે. તો આપણે છેલ્લી બે ગાથા લઈએ. ગાથા 306-307. પ્રતિક્રમણમ પ્રતિસરણમ પરિહારો ધારણા નિવૃત્તિશ્ચ નિંદાગર્હા શુદ્ધિ અષ્ટવિધો ભવતી વિષકુંભ. અપ્રતિક્રમણ, અપ્રતિસરણમ, અપરિહાર, અધારણાચૈવ, અનિવૃત્તિ, અનિંદાગર્હા શુદ્ધિ. ગુજરાતીમાં ગાથા છે. પ્રતિક્રમણ ને પ્રતિસરણ, વળી પ્રતિહરણ નિવૃત્તિ ધારણા, વળી શુદ્ધિ નિંદાગ્રહા એ અષ્ટવિધ વિષકુંભ છે. અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા, અનિવૃત્તિ, અણગ્રહા, અનિંદ, અશુદ્ધિ અમૃત કુંભ છે. પહેલી દ્રષ્ટિએ વિચાર કર્યા વગર જો કોઈ લાંબો વિચાર કર્યા વગર એ જુએ તો એને એમ લાગે કે આ તો કંઈક ભૂલ થઈ છે. આ પ્રતિક્રમણ પ્રતિસરણ એ બધાને વિષકુંભ કયો, અને અણપ્રતિક્રમણ અણપ્રતિસરણ એ બધાને અમૃત કુંભ કયો. કોઈને એમ લાગે કે આમાં કાંઈ ભૂલ થઈ છે. એમાં ભૂલ નથી થઈ, ગાથા બરાબર છે, એમાં કોઈ ભૂલ થઈ નથી. એમાં જે સમજવાનું છે એમાં ધ્યાન આપવાની જરૂર છે. પ્રતિક્રમણ પ્રતિસરણ પરિહરણ નિવૃત્તિ ધારણા શુદ્ધિ નિંદાગ્રહ એ અષ્ટવિધ વિષકુંભ છે એમ જે 306માં કહ્યું છે એને પહેલા સમજવાનું છે. અને પછી 307માં જે કહ્યું કે અણપ્રતિક્રમણ અણપ્રતિસરણ અણપરિહરણ અણધારણા અનિવૃત્તિ અણગ્રહ ગ્રહ અનિંદ અશુદ્ધિ
अमृत कुंभ छे पछी एने समझवानुं छे। पण आमा जे आखुं वजन छे ए 307 नी गाथा छे एना उपर छे। मुख्य वात ए छे एनी अपेक्षा ए ज आ 306 गाथा ने विष्कुंभ करवुं छे एटले आपणे बधुं साथे समझीए। गाथाना अर्थमां अहींया कहे छे કે પ્રતિક્રમણ પ્રતિસરણ પરિહાર ધારણા નિવૃત્તિ નિંદા ગર્ભા અને શુદ્ધિ એ 8 પ્રકારનો વિષકુંભ છે કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે। તો સાદો અર્થ છે આગળ 307માં કહે છે કે અપ્રતિક્રમણ અપ્રતિસરણ અપ્રતિહાર અધારણા અનિવૃત્તિ અનિંદા અગર્હા અને અશુદ્ધિ એ અમૃત કુંભ છે કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે, કાંઈ કરવાનું જ નથી માટે બંધ થતો નથી। બેમાં ફેર શું છે? જે પહેલા વાત કરી એ પ્રતિક્રમણ વગેરેની જે વાત કરી અને પછી અહીંયા અપ્રતિક્રમણની વાત કરી છે, તે એ જે 307માં અપ્રતિક્રમણ વગેરે જે કહ્યું છે એ શુભભાવથી પણ રહિત એવું અપ્રતિક્રમણ। શુભ અશુભ ભાવની તો વાત જ નહીં પણ શુભથી પણ રહિત, એટલે આ શુભભાવ જે 8 પ્રકારના કયા એ 8 પ્રકારના શુભભાવથી પણ રહિત ત્રીજી ભૂમિકા, એ ત્રીજી ભૂમિકા છે તે શુદ્ધ, એને અમૃત કુંભ કહેવો છે। શુદ્ધ ભાવને અમૃત કુંભ કહેવો છે એટલે આ શુભ ભાવ છે એ વિષકુંભ છે। ફરીથી અહીંયા શું કહેવું છે કે જે શુભભાવ છે એ શુભભાવ છે તે વિષકુંભ છે, પ્રતિક્રમણ આદિ જે છે તે શુભભાવ એ વિષકુંભ છે, અને એ શુભ ને અશુભ બંને ભાવોથી જુદો ત્રીજો એ શુદ્ધ ભાવ, એ શુદ્ધ ભાવ છે કે જે આ 8 પ્રકારના શુભભાવ કયા એનાથી જુદો છે ભિન્ન છે, એ ત્રીજી ભૂમિકા, એ ત્રીજી ભૂમિકાને અમૃત કુંભ કહ્યો છે। એટલે એમાં એમ કહ્યું કે અપ્રતિક્રમણ અપ્રતિસરણ એટલે એ બધું નહીં, એ શુભભાવ નહીં, એ શુભભાવથી જુદો શુદ્ધ ભાવ કે જેમાં કર્તાપણાનો નિષેધ છે એટલે કે કાંઈ કરવાપણું છે જ નહીં, એટલે એ બંધનું કારણ નથી માટે એ અમૃત કુંભ છે। જ્યારે શુભભાવ છે એમાં તો કર્તાપણાની બુદ્ધિ સંભવે છે, પ્રતિક્રમણ કરવું કે પ્રતિસરણ કે પરિહરણ ધારણા એવા શુભભાવનો જ્યારે એ કરતા થાય છે એટલે એને કર્તૃત્વ બુદ્ધિ છે, એ બંધનું કારણ છે, એટલે એને વિષકુંભ કહ્યો। જે પેલું અગાઉ જે 187 કળશ પછી જે વાત આવી હતી એ તો વ્યવહારની વાત હતી, વ્યવહારના કથનમાં એ આચારની વાત કરવામાં આવી હતી, ત્યાં એ રીતે વાત કરી હતી અને એનો પક્ષ કરી અને વ્યવહારને અવલંબનારો એ દલીલ કરતો હતો। હવે અહીંયા જે વાત છે તો નિશ્ચય પ્રધાન કથન છે, નિશ્ચયનયનું કથન છે અને નિશ્ચયનયનું કથન છે એ જ પરમ સત્ય છે। એટલે મોક્ષનો માર્ગ જે છે તે આ પ્રમાણે છે, આ શુભભાવથી રહિત ત્રીજી ભૂમિકા શુદ્ધ ભાવ એ જ મોક્ષનો માર્ગ છે, કેમ કે એમાં કાંઈ કરવાનું નથી અને એમાં કર્તાપણું છે નહીં, કર્તાપણાનો નિષેધ છે, એ કરતા થતો જ નથી। તો ટીકા લઈએ આપણે, ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે। પ્રથમ તો જે અજ્ઞાની જન સાધારણ અર્થાંત એનો અર્થ એ કે અજ્ઞાની લોકોને સાધારણ એવા, અજ્ઞાનીઓને જે સાધારણપણે હોય છે એવા, એટલે અજ્ઞાની જન સાધારણ, જે અજ્ઞાનીઓને સાધારણપણે હોય તેવા, અજ્ઞાની લોકોને સાધારણ એવા શું છે? તો કે અપ્રતિક્રમણ આદિ છે, અપ્રતિક્રમણ અપ્રતિસરણ અપરિહાર
अधारणा अनिवृत्ति अनिंदा अगर्भा अशुद्धि आ जे छे ए बधा शू छे कोने माटे अज्ञानीजन बात लीधी छे। अहींया पहला अज्ञानी बात लीधी छे कि प्रथम तो जे अज्ञानीजन साधारण एटले के अज्ञानी लोकोने जे साधारणपणे होय छे एवा ए अप्रतिक्रमण आदि छे ते शू छे तो कि ए तो शुद्ध आत्मानी सिद्धिना अभावरूप स्वभाव वाला होवाने लीधे स्वयमेव अपराध रूप छे एटले विषकुंभज छे। अज्ञानी ने जे अप्रतिक्रमण आदि भाव छे अज्ञानी ने जे अप्रतिसरण छे अज्ञानी ने जे अनुवृत्ति छे अज्ञानी ने ए बधु जे छे ए तो विषकुंभज छे ए तो स्वयमेव अपराध रूप भाव छे ये भाव ज अपराध रूप छे। अज्ञानी ना अप्रतिक्रमण आदि भाव अप्रतिसरण आदि भाव ये भाव तो अपराध रूप भाव ज छे એટલે એ ભાવ તો વિષકુંભ જ છે એટલે તેમનો વિચાર કરવાનું તો કાંઈ પ્રયોજન છે જ નહીં। જે અશુભ ભાવ છે અપ્રતિક્રમણ અપ્રતિસરણ અપરિહાર અધારણા અનિવૃત્તિ અનિંદા અગ્રહ અશુદ્ધિ એ બધા ભાવ અજ્ઞાનીના છે એ અશુભ ભાવ છે। એ અશુભ ભાવ જે સામાન્ય રીતે અજ્ઞાનીજનોને હોય છે એ ભાવ એ તો સ્વયં પોતે જ અપરાધ રૂપ છે એટલે એ તો વિષકુંભ જ છે। એ શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળા છે। શુદ્ધ આત્માનો જેને અનુભવ થયો નથી એટલે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળા છે। એમાં એ દ્વારા તો આત્માની કોઈ પ્રકારે સિદ્ધિ થતી નથી અને આત્માની સિદ્ધિની સાથે એવા ભાવ હોતા જ નથી। એમ એ શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળા હોવાને લીધે એ પોતે જ સ્વયંમેવ અપરાધરૂપ છે। અશુભ ભાવ છે ને એટલે એ અપરાધરૂપ છે અને એમ એ અપરાધરૂપ હોવાથી એ વિષકુંભ જ છે। હવે એવા અશુભ ભાવ છે એનો તો હવે વિચાર કરવાનો કાંઈ પ્રયોજન રહેતું જ નથી। એ અશુભ ભાવ છે એનો તો હવે શું વિચાર કરવો એટલે એનું તો કાંઈ પ્રયોજન છે જ નહીં। એ તો પ્રથમથી જ ત્યાગવા યોગ્ય છે એટલે કે આ અશુભ ભાવ છે જે અજ્ઞાનીને અશુભ ભાવ છે એ તો પહેલેથી જ ત્યાગવા જેવો છે છોડવા યોગ્ય છે એટલે એનો તો કઈ વિચાર કરવાનો રહ્યો નહીં। એટલે એવા અપ્રતિક્રમણ આદિ જે છે અશુભ ભાવ રૂપે અજ્ઞાનીને એ તો પહેલેથી જ ત્યાગવા યોગ્ય છે એ વિષકુંભ છે એટલે એનો તો કોઈ વિચાર કરવાનો રહ્યો જ નહીં। હવે આગળ કહે છે કે અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણ આદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં એટલે ક્રમે ક્રમે મટાડવામાં ઓછા કરવામાં સમર્થ હોવાથી અમૃત કુંભ છે એમ વ્યવહાર આચાર સૂત્રમાં કહ્યું છે। હવે બીજી વાત લે છે હવે શું કહે છે કે અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણ આદિ છે તેઓ એટલે કે જે શુભ ભાવ છે આ પ્રતિક્રમણ જે કહીએ છીએ આપણે તે પ્રતિક્રમણ એ બધા એ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં એટલે ઓછા કરવામાં અપરાધરૂપી વિષ એટલે અશુભ ભાવના દોષોને ઘટાડવામાં ક્રમે ક્રમે અશુભ ભાવને ઓછા કરવામાં સમર્થ હોવાથી એને અમૃત કુંભ કહ્યા છે। ક્યાં અમૃત કુંભ કહેવામાં આવ્યા કે વ્યવહાર આચાર સૂત્રમાં આચાર સૂત્રની અંદર એને અમૃત કુંભ કહેવામાં આવ્યા। એટલા માટે અમૃત કુંભ કહેવામાં આવ્યા કે એ પેલા અપરાધરૂપી વિષના દોષને એટલે અશુભ ભાવ છે એવા એ દોષો એને ઘટાડવામાં આ શુભ ભાવ છે તે સમર્થ છે એટલે એને અમૃત કુંભ કહેવામાં આવ્યા છે। અગાઉ આપણે એટલું તો સમજ્યા હતા કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિને આવા શુભભાવ હોય જ છે કેમ કે એવા શુભભાવ શા માટે હોય છે કેમ કે એમને અશુભ ભાવ હોતો નથી। જ્ઞાની સમ્યક દ્રષ્ટિને અશુભ ભાવ ઘટાડવા વાળા આવા શુભભાવ હોય જ છે છતાં એ શુભભાવ છે એટલે બંધનું કારણ જ છે।
અહીંયા પણ એ વાત લીધી છે. શું કહ્યું કે દ્રવ્ય રૂપ પ્રતિક્રમણ આદિ છે તેવો સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં ક્રમે ક્રમે ઓછા કરવામાં સમર્થ હોવાથી અમૃત કુંભ છે એમ વ્યવહાર આચાર સૂત્રમાં કહ્યું છે. તો પણ પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણ આદિરૂપ ત્રીજી ભૂમિને નહીં દેખનાર પુરુષને તે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ અપરાધ કાપવારૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે અને વિપક્ષ કાર્ય અર્થાત બંધનું કાર્ય કરતા હોવાથી વિષ કુંભ જ છે. બે કારણ આપી અને એને વિષ કુંભ કહ્યા. પહેલા તો આ શુભભાવ છે એ અશુભ ભાવને ઓછા કરવામાં સમર્થ છે માટે વ્યવહાર આચાર સૂત્રમાં એને અમૃત કુંભ કહેવામાં આવ્યા છે. તો પણ પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણ આદિ રૂપ ત્રીજી ભૂમિને નહીં દેખનાર, એટલે શું કે પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ એનાથી જુદું વિલક્ષણ એનાથી તદ્દન ભિન્ન જુદું અપ્રતિક્રમણ આદિ રૂપ એટલે આ કંઈ પણ નહીં એવું ત્રીજી ભૂમિને દેખનાર એટલે શુદ્ધ ભાવને દેખનાર એવા પુરુષને શુદ્ધ ભાવને દેખનાર એવા પુરુષને સમ્યક દર્શન છે. એને માટે તો એ ભાવ એ અટકવાનું સ્થાન છે એટલે એને વિષકુંભ કહ્યો છે. એ વાત તો આપણે અગાઉ સમજ્યા છીએ, પણ અહીંયા તો હવે ત્રીજી ભૂમિને નહીં દેખનાર આ જે શુદ્ધ ભાવની વાત કરી છે એવી જે ત્રીજી ભૂમિ એવી ત્રીજી ભૂમિને નહીં દેખનાર એવાને માટે પણ આ શુભ ભાવ છે તે વિષ કુંભ જ છે એ વાત આચાર્ય ભગવાન હવે સમજાવે છે. એટલે કહે છે કે એવા ત્રીજી ભૂમિને જે નથી દેખતા એની વાત હવે કહે છે કે ત્રીજી ભૂમિને નહીં દેખનાર પુરુષને તે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ અપરાધ કાપવા રૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે એ અપરાધને કાપવાનું કરતા નથી, અપરાધને દૂર કરતા નથી, અપરાધનો ક્ષય કરતા નથી, અશુભનો બિલકુલ ક્ષય કરી નાખતા નથી એવું કાર્ય એ કરી શકતા નથી અને એનાથી ઊંધું એ બંધનું કાર્ય કરે છે તેથી વિષ કુંભ જ છે. આપણે જે સમજ્યા હતા એમાં આટલો વધારે ભાગ કયો? શું વધારે ભાગ કયો? કે ત્રીજી ભૂમિને નહીં દેખનાર પુરુષને જે સમ્યક્ત્વ સહિત નથી એને માટે પણ આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ જે છે એ ખરેખર તો અશુભ ભાવને નો ક્ષય નથી કરતા, અશુભ ભાવનો ક્ષય કરવામાં અસમર્થ છે. અશુભ ભાવને ઘટાડવાની વાત પહેલા લીધી અને એથી વ્યવહાર આચાર સૂત્રમાં એને અમૃત કુંભ કહ્યો, પણ આગળ પછી વાત એમ કરી કે તો પણ એ બધા શુભ ભાવ છે એ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે તે અપરાધને કાપવારૂપ પોતાનું કાર્ય કરવામાં અસમર્થ છે એથી એ ભાવ કે જે બંધનું કાર્ય કરવા વાળો છે તે વિષ કુંભ જ છે. એ વિષ કુંભ જ છે, એ ચેરનો ઘડો જ છે. જે અપ્રતિક્રમણ આદિ રૂપ ત્રીજી ભૂમિ છે શુદ્ધ ભાવ, એ અપ્રતિક્રમણ આદિ રૂપ કેમ કહ્યું? એટલે કે આ આઠ પ્રકારના શુભ ભાવોથી પણ જુદું એમ. અહીંયા અપ્રતિક્રમણ આદિ રૂપ ત્રીજી ભૂમિનો અર્થ એમ છે કે શુભ ભાવો આઠ પ્રકારના કયા એનાથી જુદું જે અપ્રતિક્રમણ આદિ રૂપ ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધ આત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી સાક્ષાત સ્વયં અમૃત કુંભ છે. આ ત્રીજી ભૂમિ, અહીંયા અશુભ ભાવ અપ્રતિક્રમણ આદિની વાત નથી, કેમ કે ત્રીજી ભૂમિ શબ્દ મૂક્યો છે ને સાથે, એટલે કહે છે કે જે અપ્રતિક્રમણ આદિ રૂપ એટલે
आ प्रतिक्रमण आदि जे शुभ भाव छे ए पण नहीं एना रहित जे त्रीजी भूमि एटले शुभ भाव रहित शुद्ध भाव ते स्वयं शुद्ध आत्मानी सिद्धि रूप छे। ए शुद्ध भाव छे एटले एमां शुद्ध आत्मानी सिद्धि छे स्वरूपनी प्राप्ति छे। अने एम होवाने लीधे सर्व अपराध रूपी विषना दोषों ने सर्वथा नष्ट करनारी होवाथी साक्षात स्वयं अमृत कुंभ छे। अने ए रीते ते त्रीजी भूमि व्यवहार थी द्रव्य प्रतिक्रमण आदि ने पण अमृत कुंभ पण साधे छे। आ जेने त्रीजी भूमि छे एने जेने आवी त्रीजी भूमि छे प्रगट थई छे एने व्यवहारथी द्रव्य प्रतिक्रमण आदि ने व्यवहारथी अमृत कुंभ पण साधे छे એટલે એને અમૃત કુંભ પણ કહેવાય છે। તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે। તેના અર્થાંત ત્રીજી ભૂમિના અભાવમાં દ્રવ્ય પ્રતિક્રમણ આદિ પણ અપરાધ જ છે એટલે કે સમ્યક દર્શન નથી। ત્રીજી ભૂમિનો અભાવ એટલે કે આત્માની સિદ્ધિ નથી કરી સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ એટલે ત્રીજી ભૂમિનો અભાવ તો તેના અભાવમાં એટલે ત્રીજી ભૂમિના અભાવમાં એ નથી તો દ્રવ્ય પ્રતિક્રમણ આદિ પણ અપરાધ જ છે। માટે ત્રીજી ભૂમિથી જ નિરપરાધ પણ છે એમ ઠરે છે। સમ્યક દર્શન છે નહીં તો આવા શુભભાવ દ્રવ્ય પ્રતિક્રમણ આદિના જે શુભભાવ છે એ માત્ર બંધનું જ કારણ છે બીજું કાંઈ નથી એથી વિશેષ કાંઈ નથી। અનંત કાળમાં જીવે એવા પ્રતિક્રમણ આદિ શુભભાવ અનંત કાળમાં અનંત વાર કર્યા અને એવા શુભભાવને કારણે એ બંધાયો પુણ્યનો બંધ પડ્યો એટલે પુણ્યના બંધને લીધે અને અગાઉ બીજા જે પાપના બંધ કર્યા હતા તેને લીધે પુણ્ય પાપમાં એ એમ જ રાચી રહ્યો। પુણ્ય બંધ કર્યો તો પણ એને ભવનું ભ્રમણ તો કરવું જ પડે ને પુણ્યને કારણે એને એવા સંયોગો એવી સામગ્રી પ્રાપ્ત થાય પણ એથી શું એથી ભવના ભ્રમણનો અંત આવતો નથી એ અપરાધ રૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ નથી કરતા એ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે એવો શુભભાવ છે એ બંધનું જ કારણ થાય છે એટલે જેને એવી ત્રીજી ભૂમિ છે નહીં એને માટે પણ એટલે સમ્યક દર્શન નથી એને માટે પણ એ અપરાધ જ છે। પેલા સમ્યક દર્શન સહિત છે એને માટે એને વ્યવહારથી અમૃત કુંભ કયો છે છતાં પણ એને અટકવાનું સ્થાન છે એટલે અપેક્ષાએ એ પણ ઝેર જ છે એમ ગુરુદેવે સમજાવ્યું। અને અહીંયા તો હવે એમ સમજાવવું છે કે જેને સમ્યક દર્શન નથી એટલે ત્રીજી ભૂમિનો અભાવ છે એને પણ એ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ અપરાધ જ છે કેમ કે એમાં બંધ જ પડે છે। આવું સમજાવવાની શું જરૂર કોઈને એમ પ્રશ્ન થાય જો હવે યાદ કરીએ કે શરૂઆત જયારે આપણે કરી આ ગાથાઓની પહેલા ત્યારે શિષ્યએ શું પ્રશ્ન કર્યો કેવી રીતે પ્રશ્ન કર્યો છે કે અમને પહેલા શુભ દ્વારા અશુભ દૂર કરવા દો પછી આ સિદ્ધિનો વિચાર કરીએ ત્યારે એને એમ સમજાવવું છે કે ભાઈ એમ નહીં થાય ખરેખર એમ થતું જ નથી શુભ દ્વારા અશુભનો નાશ થતો જ નથી શુભ દ્વારા અશુભ ઘટે એટલે કે જ્યારે શુભ ભાવ છે ત્યારે અશુભ ભાવ હોતો નથી ઘટેનો અર્થ આટલો જ થાય બીજું કાંઈ થતું નથી અશુભ ભાવનો નાશ નથી થતો એમ નથી થતું કે અશુભ ભાવ ઉત્પન્ન જ ના થાય અહીંયા સમજવાનું છે અપરાધ રૂપી વિષ દોષને સર્વથા નષ્ટ કરનારી આ ત્રીજી ભૂમિ છે એટલે કે એવા અશુભ ભાવ ઉત્પન્ન ન થાય સર્વથા નષ્ટ થાય એવું સર્વથા નષ્ટ કરવું છે તો આ ત્રીજી ભૂમિનો સદભાવ હોવો જોઈએ પણ ત્રીજી ભૂમિનો અભાવ છે આત્માની સિદ્ધિ થઈ જ નથી તો આવા શુભ ભાવ દ્વારા કાંઈ અશુભ ભાવ નષ્ટ નહીં થાય નષ્ટ તો થયા ત્યારે જ કહેવાય કે જ્યારે એ ઉત્પન્ન જ ન થાય
ये तो अशुभ भाव आ गयो अने पछी एने शुभ भाव आयो तो ये शुभ भाव आवे छे ए समय एने अशुभ भाव नथी आवतो एटले ए अशुभ भाव एम घट्या घटवानो अर्थ एम छे क्रमे क्रमे मटवा हड़वामां एम लख्युं छे ने एटले घटाडवामां नो एनो अर्थ एवो कर्यो छे ने कि ए दोषोने घटाडवामां पण घटाडे कई रीते કોઈને એમ થાય કે આ શુદ્ધભાવ દ્વારા અશુદ્ધભાવ ઘટે છે ને પણ પ્રભુ જરાક વિચાર કરો કે ઘટે ક્યાંથી એ તો જેટલો સમય શુદ્ધભાવ છે એટલો સમય પણ બંધ તો પડે જ છે અને એટલો સમય જ અશુદ્ધભાવ નથી પણ એથી કરીને અશુદ્ધભાવની ઉત્પત્તિ જ ન થાય એવું ક્યાં બને છે અશુદ્ધભાવની ઉત્પત્તિ જ ન થાય એવું થતું હોય તો વાત બરાબર છે એટલે શિષ્યને પહેલા જે એમ કહેવું હતું કે અમે આ શુદ્ધભાવ દ્વારા અશુદ્ધભાવને મટાડીએ તો એ વાત ખોટી પડે છે એમ બનતું જ નથી એટલે મોક્ષનો માર્ગ સાચો માર્ગ શું છે સ્વરૂપની પ્રાપ્તિથી જ મોક્ષનો માર્ગ બને છે ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે એમ અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું છે શું કહે છે કે તેના અર્થાત ત્રીજી ભૂમિના અભાવમાં દ્રવ્ય પ્રતિક્રમણ આદિ પણ અપરાધ જ છે માટે ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે ત્રીજી ભૂમિ એટલે શુદ્ધ ભાવ દ્વારા જ નિરપરાધપણું પ્રાપ્ત થાય છે એટલે કે દોષોનું સર્વથા નિવારણ થાય છે અને એવા સર્વથા દોષોના નિવારણ માટે એટલે કે હવે દોષ ઉત્પન્ન જ ન થાય એવી દશાની પ્રાપ્તિ માટે એની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે હવે એમાં કેવી રીતે છે આગળ અહીંયા આગળ સમજવાનું છે કે આમ હોવાથી એમ ન માનો કે નિશ્ચય નયનું શાસ્ત્ર દ્રવ્ય પ્રતિક્રમણ આદિને છોડાવે છે જો હવે આ વાત પર સાથે આપણે સમજવાની છે કે આ એક વાત તો આપણે સમજ્યા કે ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે ત્રીજી ભૂમિની પ્રાપ્તિ કરવી છે અને નિરપરાધપણું પ્રાપ્ત કરવું છે તો એમાં આ સહચર છે દ્રવ્ય પ્રતિક્રમણ આદિનો નિષેધ નથી કર્યો એમ કરીને હવે વાત કરવી છે એટલે કહે છે કે તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ છે કરીને હવે સમજાવે છે કે આમ હોવાથી એમ ન માનો કે નિશ્ચય નયનું શાસ્ત્ર દ્રવ્ય પ્રતિક્રમણ આદિને છોડાવે છે આ નિશ્ચય નયના શાસ્ત્રો દ્રવ્ય પ્રતિક્રમણ આદિને છોડવાનું કહે છે એમ નથી એવું નહીં માનતા તો કે ત્યારે શું કરે છે તો કે દ્રવ્ય પ્રતિક્રમણ આદિથી છોડી દેતું નથી અટકાવી દેતું નથી દ્રવ્ય પ્રતિક્રમણ નથી કરવા દેતું એમ અટકાવી દે છે છોડાવી દે છે એમ નથી પરંતુ ત્યાં અટકી રહેવા દેતું નથી એવા શુભભાવમાં સંતોષ મનાવી દેતું નથી કે ભાઈ દ્રવ્ય પ્રતિક્રમણ કરીએ છીએ એટલે બસ ધર્મ થઈ ગયો એમ સંતોષ માનવા દેતું નથી આ વાત કરી એટલે એમ નથી એનો અર્થ થતો કે દ્રવ્ય પ્રતિક્રમણ ન કરવા દ્રવ્ય પ્રતિક્રમણ માં ધર્મ માની અને સંતોષાઈ ન જવું એમ અહીંયા તો કહેવું છે તે સિવાય બીજું પણ કે પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી અગોચર અપ્રતિક્રમણ આદિ રૂપ શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું અતિ દુષ્કર કાંઈક કરાવે છે અને આગળ વધીને એ જે આ પ્રતિક્રમણ અપ્રતિક્રમણથી અગોચર એટલે કે ત્રીજી ભૂમિ જે આ બધા શુદ્ધભાવથી જુદું છે એવું એ શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું એ અતિ દુષ્કર કાંઈક કરાવે છે આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે અનેક પ્રકારના વિસ્તારવાળા જે પૂર્વે કરેલા શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તા આવે છે તે આત્મા પ્રતિક્રમણ છે વગેરે એ વાત પણ આગળ આવશે છે તો આ વાત આપણે ટીકામાંથી લીધી હવે આ દરેક વાતને ખૂબ સારી રીતે ગુરુદેવે સમજાવી છે અને આપણે એ વાતને બરાબર સમજવાની છે તો આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે ગુરુદેવના પ્રવચનમાંથી ટીકાનો વિસ્તાર સમજીશું તો આવતીકાલના સ્વાધ્યાયમાં
અચૂક હાજર રહેવું. આ પહેલી વખત હું કહું છું, અત્યારે આટલા વર્ષોથી સ્વાધ્યાય ચાલે છે પણ મેં ક્યારેય આગ્રહ નથી કર્યો. તો આજે પહેલી વખત આગ્રહ કરું છું કે આજે જેટલા લોકો સ્વાધ્યાયમાં છો, એમણે ગમે તે હોય પણ આવતીકાલના સ્વાધ્યાયમાં અચૂક હાજર રહેવું. કેમ કે આ વાતને સમજાવીના અધૂરી રાખશે તો અનર્થ થવાનો સંભવ છે, મહા અનર્થ થાય. એટલા માટે આ વાતને અધૂરી રાખવાની નથી. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ વાતને જે સરસ રીતે સારી રીતે સમજાવી છે, એક એક વસ્તુને સમજાવી છે, એ જરૂરથી સમજવી. બને તો પ્રવચન રત્નાકરમાંથી એ વાંચીને આવવું, એ વધારે સારું રહેશે. પણ આવતીકાલનો સ્વાધ્યાય બિલકુલ છોડવો નહીં. આ પહેલી વખત મારી સૌને વિનંતી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે પ્રશ્ન નહીં લઈએ, કેમ કે વાત અધૂરી છે. આપણે ટીકામાંથી આપણે સમજ્યા છીએ, બધાને થોડું સમજાયું છે, થોડા પ્રશ્નો પણ છે મને ખ્યાલ છે. પણ બધું સમાધાન આવતીકાલે ગુરુદેવનું પ્રવચન આખે આખું વાંચવાના છીએ આપણે, ત્યારે થઈ જશે. આ બે ગાથા ઉપરનું જે ગુરુદેવનું પ્રવચન છે એમાંથી અંશ નહીં પરંતુ આખે આખું પ્રવચન જ આપણે કરવાના છીએ. અને બહુ શાંતિથી કરવાના છીએ. કદાચ એક કરતા બે સ્વાધ્યાય થશે તો પણ બરાબર, પણ એ બરાબર કરીશું. કેમ કે મોક્ષ માર્ગની આ બહુ મહત્વની અગત્યની ગાથા છે. અને શા માટે મોક્ષ માર્ગ આ રીતે જ હોય એ વાત એમાં કરવામાં આવી છે. ઘણાને એમ થાય કે ના, પહેલા શરૂઆતમાં શુભભાવ હોય ને પછીથી આ ને બધી જે વાત છે એ બધા પ્રશ્નોના સમાધાન થઈ જશે. શુભભાવનું શુભભાવની રીતે મહત્વ છે અને કેટલું મહત્વ છે એ પણ સમજાઈ જશે. અને શુદ્ધભાવ એ ધર્મ છે એ પણ સમજાશે. તો શુદ્ધભાવ દ્વારા જ ધર્મ છે એવી પ્રવૃત્તિના સાથે, અને શુભભાવ છે તે સહચર છે. અને શુભભાવમાં અટકવાનું નથી, એટલા માત્રથી સંતોષાઈ જવાનું નથી, પરંતુ જે શુદ્ધભાવ છે એ ધર્મ છે એની પ્રાપ્તિ કરવાની છે, એવા ભાવ સાથે આજે આપણે અહીંયા વિરમીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.